હા મુકેશ ગુરવ, અત્યારે શું હાલ છે? રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં જે આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યાંની શું હાલમાં શું પરિસ્થિતિ છે? જી, આ જે આગની જે ઘટના બની હતી સુરતના પુના વિસ્તારમાં, જે રઘુવીર માર્કેટ આવી છે, સવારે વહેલી સવારમાં 3 વાગે આગ લાગી હતી અને સુરતની તમામ ફાયરની ગાડીઓ અને જિલ્લાની તમામ ફાયરની ગાડીઓ અહીંયા ઘટના સ્થળ પર મોજૂદ છે અને ફાયર આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી આગ કાબુમાં નથી આવી. બિલ્ડિંગ પૂરી ને પૂરી એ, બી અને સી 3 બ્લોક હતા, 3 બ્લોકમાં આગ લાગી છે. 14 માળા બિલ્ડિંગ ની અંદર આવ્યા છે અને 14 માળ ની અંદર 400-500 દુકાનો આવી છે, એ પૂરી ને પૂરી આગને ચપેટમાં આવી ગઈ છે અને ફાયરની તમામ ગાડીઓ અહીંયા આગ ઓલવવાનું કામ અત્યારે શરૂ છે અને કલેક્ટર સાહેબ ને અધિકારીઓ બી ઘટના સ્થળ પર મોજૂદ છે. પોલીસ નો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે દૂર કરવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે અને ફાયર સવાર વહેલી સવારથી જ આગ ઓલવવાનું કામ કરી રહી છે. જી, અને અત્યારે હાલ ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે, શું એ વાત સાચી છે? જી, આ પબ્લિક ને જેમ ખબર પડી રહી છે તે અહીંયા જગ્યા પર આવીને વિડીયો બનાવવા આવી રહ્યા છે. ફાયર ને કોઈ તકલીફ ન પડે એના કારણે પોલીસે પબ્લિક ને દૂર કરવામાં આવી રહ્યું છે. પબ્લિક દ્વારા જે ફાયર ની જે ગાડીઓ છે જે પાણી ભરીને લાવતી હોય છે તે એકદમ ફાસ્ટ માટે પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે, આવી ગયો છે અને અત્યારે તમે જો બોલાવવાનું કામ ફૂલ જોરમાં ચાલી રહ્યું છે.